સુરતમાં આજબ ગજબ કિસ્સો જોવા મળ્યો છે। સામાન્ય રીતે ગુનાખોરી હટાવવાનું કામ પોલીસનું છે, પણ સુરતમાં આ કામ સુરત કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। વાત કઈ એવી છે કે ઉધના ઝોનમાં આવેલા કોર્પોરેશન અનામત પ્લોટ અને ટીપી ના રસ્તા પર છેલ્લા કેટલાક માથાભારે શખ્સો દ્વારા દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા। પહેલી નજરે તેને દૂર કરવાની ફરજ અને જવાબદારી પોલીસની આવે છે, પણ આ કામ સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા કરવામાં આવી રહ્યું છે। સુરતમાં અજબ ગજબનો કિસ્સો જોવા મળ્યો છે। સામાન્ય રીતે ગુનાખોરી હટાવવાનું કામ પોલીસનું હોય છે, પણ સુરતમાં આ કામ સુરત કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। વાત કઈ એવી છે કે ઉધના ઝોનમાં આવેલા કોર્પોરેશન અનામત પ્લોટ અને ટીપીના રસ્તા પર છેલ્લા કેટલાક માથાભારે શખ્સો દ્વારા દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા। પહેલી નજરે તેને દૂર કરવાની ફરજ અને જવાબદારી પોલીસની આવે છે, પણ આ કામ સુરત મહાનગરપાલિકા દબાણ ખાતા દ્વારા કરવામાં આવ્યું છે। દારૂબંધીનો કાયદો ફક્ત કાગળ પરના વાક જેવો સાબિત થયો છે, અને ફરી એકવાર પોલીસની કામગીરી કેટલી નબળી છે તે સાબિત થયું છે, જેમાં બમરોલી વિસ્તારમાં આવેલા પાલિકા ગાર્ડનની રિઝર્વેશન જગ્યા પર કેટલાક માથાભારે શખ્સો દ્વારા લાકડાના ટેકા ઊભા કરીને દારૂનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે। નવાઈની વાત એ છે કે અત્યાર સુધી પોલીસના ધ્યાનમાં વાત ના આવી, પણ ઉધના ઝોનના કાર્યપાલક એન્જિનિયરના ધ્યાનમાં આવતા તેઓએ શહેર વિકાસ વિભાગ, દબાણ વિભાગ તેમજ કોર્પોરેશન સિક્યુરિટી સ્ટાફ અને SRP સહિતના જવાનોને સાથે રાખીને આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેની જાણ પાંડેસરા પોલીસને પણ કરવામાં આવી હતી। કોર્પોરેશન દ્વારા કામગીરી કરાતા દારૂનું વેચાણ કરાતા ઇસમો ભાગી ગયા હતા, જો કે પોલીસ દ્વારા મોડે મોડે પહોંચીને દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। કોર્પોરેશન દ્વારા અહીં 420 ચોરસ ફૂટ જેટલું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું। તે જ પ્રમાણે વડોદ ગામમાં પણ આ જ પ્રમાણે કોર્પોરેશનની જગ્યા પર દારૂનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાનું ધ્યાનમાં આવતા મહાનગરપાલિકા દ્વારા 300 ચોરસ ફૂટ જેટલું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત શાસ્ત્રીનગર પાસે પણ કામગીરી કરવામાં આવી હતી। નોંધનીય છે કે આ પહેલા પણ સાઉથ ઝોનના ઉધના દ્વારા પાંડેસરા GIDC પાસે પાલિકાના પ્લોટ પર ગેરકાયદેસર શેડ બાંધીને દારૂનું વેચાણ કરાતા ઇસમોનું ન્યુસન્સન દૂર કરવામાં આવ્યું હતું, ત્યારે સવાલ એ થાય છે કે શું આ વિસ્તારની પોલીસે આખે પાટા બાંધીને બેસી રહી છે કે પછી તેમની મેળાપીણામાં આ ધંધો ફળી રહ્યો છે।